થરાદ તાલુકાના બોરોલ ગામમાં આરસીસી રોડનું કામ અધૂરું રહેતા વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી રહ્યું છે, જેથી બોરોલ ગામના લોકોએ ભેગા મળીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. બોરોલ ગામમાં બનાવવામાં આવેલ રોડની કામગીરીને લઈ આજે બોરોલ ગામના ચૌધરી હેમરાજભાઈ રામાજી સહિત બોરોલ ગામના લોકો ભેગા થઈને થરાદ ખાતે પ્રાંત ઓફિસ અને તાલુકા પંચાયત ખાતે રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા, જેમાં બોરોલ મારવાડીવાસમાં બનાવેલ આરસીસી રોડ બિનકાયદેસર બનાવવામાં આવેલ છે અને મારવાડીવાસ સોસાયટીમાં આગળના નાકામાં ભાગમાં નવી આરસીસી રોડનું કામ અધૂરું છોડી મૂકવામાં આવતા હાલમાં વરસાદનું પાણી લોકોના ઘરોમાં ભરાઈ રહ્યું છે, જેથી લોકોને ચાલવામાં મુશ્કેલીઓ પડી રહી છે અને બાકીના રોડનું કામ જલ્દી શરૂ થાય તેવી માંગણી સાથે થરાદ નાયબ કલેક્ટર વીસી બોરનાળાને રજૂઆત કરવામાં આવી હતી. વોર્ડ નંબર 10 ની અંદર જે હાલમાં આરસીસીનું કામ ચાલુ હતું, એ આરસીસીનું કામ અમારા ગામની અંદર 3 રસ્તાઓ બની ગયા છે. તેની અંદર અમારા ટ્રક વર્ષની અંદર જે આરસીસીનું કામ હતું એ શરૂઆતથી એમને શરૂઆત કરી પણ થોડા સમય સુધી અટકી ગયું છે. અત્યારે વરસાદ આવવાથી અમારા જે આગળ આવેલા ઘર છે 15-20 ઘર, એ ઘરોમાં પાણી પણ ભરાઈ ગયું છે અને પાણી ભરાવાથી જે લોકો છે એ બહુ હેરાન પરેશાન થાય છે, માલ પણ બહુ હેરાન થાય છે, જેના કારણે તંત્રને અમે રજૂઆત કરીએ છીએ કે જેમ બને તેમ આરસીસી રોડ છે એનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરે એવી અમે રજૂઆત પ્રાંત ઓફિસર અને DDO સાહેબને પણ લિખિતમાં પણ રજૂઆત કરેલી છે અને આ લિખિત રજૂઆત અમારી તાત્કાલિક ધોરણે રજૂઆતને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક અમારો આરસીસી રોડ છે એનું સંપૂર્ણ કામ પૂર્ણ કરે એવી અમે બધાને એમના જોડે આશા રાખીએ છીએ. અમારે જે અત્યારે આરસીસી રોડ આવેલો હતો એની અંદર આરસીસી રોડનું અધૂરું કામ મૂકેલું છે અને જે પૂરું આરસીસી રોડ કરવાનું છે એ તંત્ર દ્વારા પૂરું કામ કરેલું નથી, તો સરકારને અમારી નમ્ર નિવેદન છે કે અમારું જે આરસીસી રોડ છે એ પૂરું કરે જલ્દીથી. અને અમારે અત્યારે જે નાકાની ઉપર રોડ બનાવેલું છે એના કારણે વરસાદનું પાણી તે નાકાની બહાર જતું નહીં અને ઘરનું પાણી બધું ત્યાં રોડની અંદર ભરાઈ જાય છે, તો તે જે પાછળના ભાગમાં જે રોડ બાકી છે એ જગ્યાએ તંત્ર દ્વારા આ રોડની પૂરી માંગણી અમે ગ્રામજનો દ્વારા કરીએ છીએ વાસ દ્વારા, તો આ રોડ અમને જલ્દીથી પૂરું કરે તાત્કાલિક ધોરણે. અને આ રોડની અંદર જે પણ વ્યક્તિઓ દ્વારા યા તો કોઈ બી કાર્ય દ્વારા અધૂરું રહી ગયું હોય યા તો કોઈ પણ સમયની મર્યાદામાં અધૂરું રહી ગયું હોય તો આ કામ પૂરું કરવા તાત્કાલિક ધોરણે અમે નમ્ર નિવેદન કરીએ છીએ સરકારને કે અમારું કામ પૂરું કરે, ગ્રામ પંચાયત દ્વારા હોય યા તાલુકા પંચાયત દ્વારા હોય આ કામ પૂરું કરવા સરકારશ્રીને નમ્ર નિવેદન છે અમારું.